અંબાજી દાંતા માર્ગમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જોકે આ રસ્તા ઉપર ઉતરતા ઢોળાવમાં સ્પીડ બ્રેકર મૂક્યા છતાં અકસ્માતોની ઘટના દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. ત્યારે આજે રાત્રિ દરમિયાન પણ એક પાવડર ભરેલી ટ્રક બ્રેક ફેલ થઈ જતાં પલટી મારવાની ઘટના બની છે. જોકે આ ઘટનાને લઈ બે વ્યક્તિઓ જે ફસાયા હતા તેને 108 એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર તેમજ જેસીબીના સર સાધનો સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યારે ભારે જહેમત બાદ આ ફસાયેલા બે વ્યક્તિઓને જીવિત કાઢી બંનેના જીવ બચાવવામાં આવ્યા હતા અને હાલ તબક્કે તમને બંનેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલ માટે ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં પણ એટલું જાણવા મળી રહ્યું છે કે આ જે રીતે ટ્રકો પલટી મારી રહી છે અને ખાસ કરીને જેમાં પાવડર અને માર્બલ ભરેલી જે ટ્રકો હોય છે તે જોતાં લોકોમાં એક એવી પણ ચર્ચા થઈ છે કે ઓવરલોડ ટ્રકો છે એ પસાર થતી હોવાના કારણે પાવર બ્રેક ન લાગતા ક્યારેક આ પલટી મારી જવાની ઘટના સામે આવતી હોય છે તેવી પણ જે તપાસનો વિષય છે. રાત્રિ દરમિયાન પણ કેટલા સેવા ભાવી લોકો ઘટનાસ્થળે પહોંચી આ ઘટનામાં ફસાયેલા વ્યક્તિઓને જીવત દાન આપવા માટે સફળતા મળી હતી અને બે લોકોના જીવ બચાવી બંનેને વધુ સારવાર અર્થે પાલનપુર મોકલવામાં આવ્યા છે. 108 જેસીબી અને ફાયર ફાઈટર ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આ ત્રિશુળા ઘાટમાં બનતી ઘટનાઓના સ્થળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પોતાની ફરજ બજાવતી હોય છે.